तो आपेली संख्या ना एकम नो अंक बे चार छ आठ के शून्य होय तो तेवी संख्या ने आपणे बे वडे विशेष भागी शकाय छे। हवे त्रण नी चाली, तो त्रण नी चाली के छे के आपेली संख्या ना अंको नो सरवाळो, आपेली संख्या ना अंको नो सरवाळो जो त्रण वडे विशेष भागी शकाय तो आपेली संख्या ने त्रण वडे विशेष भागी शकाय। छ नी चाली, तो छ नी चाली मां बे अने त्रण वडे, बे अने त्रण बंने वडे भागी शकाय तो छ वडे तेने विशेष भागी शकाय। तो आ थई आपणे बे त्रण अने छ नी चाली। हवे आपणे आगळ चार नी विभाजक चाली जोईशुं। तो चार नी विभाजकानी चाली, तो चार नी विभाजकता ने चार मां एवं छे के आपेली संख्या आपने बे अंकनी आपे, त्रण अंकनी आपे, चार अंकनी आपे, एटले के कोई केटला अंकनी आपे छे ते आखी आपेली संख्या नो एकम अने दशक पाछळना बे अंको एटले के धारो के आपणे लईए 636 तो આપણને સંખ્યા આપેલી છે તેનો દશક અને એકમનો દ્વિભંતી સંખ્યા એટલે આપણી સંખ્યા બની 36, આપણી સંખ્યા કઈ બની 36, તો જે દશક અને એકમના અંકથી બની તે સંખ્યાને જો ચાર વડે વિશેષ ભાગી શકાય તો આ આપેલી સંખ્યાને ચાર વડે વિશેષ ભાગી શકાય। તો મિત્રો આપણે જોઈએ કે 36 બની તો 36 ને 4 ના ગુણ્યામાં આવે છે તો આપણને 4 નો ગુણ્યા આવતો હશે તો આપણે સરળતાથી એ બોલી શકીએ કે 4 નવા 36। હવે તેની સીમ વધતી નથી એટલે કે આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે તો આપેલી સંખ્યાને પણ 4 વડે વિશેષ ભાગી શકાશે। તો તમે જોઈએ મિત્રો 636 ભાગ્યા तो चार एक चार, चार दू आठ वधी जाए, छ माथी चार जाए तो बे, ऊपर थी उतारिया त्रण, तो हवे आपणी जोड़े आया 23, तो चार तारी बार चौके चौके 16 अने चार पंचा 20 चार छ 24 એ 23 થી વધી ગયા એટલે આવશે 4 પંચા 20
31 કરતા નાના ભાગો 31 એ આવે છે કે નહીં તો 8 4 32 મોટા થઈ ગયા તો 7 4 28 એટલે 4 7 28 હવે તમે બાદબાકી કરશો તો 31 માંથી 28 જાય તો આપણે તમે ડાયરેક્ટ એને લખી શકો છો 3 ઉપરથી ઉતાર્યા 4 તમે બાદબાકી પણ કરી શકો છો કે 1 માંથી 8 ના જાય તો રહે 2 અને અહીંયા વધ્યા 11 11 માંથી 8 જાય તો 3 ઉપરથી ઉતાર્યા 4 હવે 34 કરતા નાના કા તો 34 જેટલા તો તમે જુઓ છો કે 8 4 32 4 8 32 ને 4 9 36 એ વધી જાય એટલે 4 8 32 આપણી શેષ વધી 2 પણ આપણી શેષ વધવી જોઈએ નહીં એટલે 4 વડે વિશેષ કરી શકાતા નથી તો મિત્રો આ થઈ આપણે 4 ની વિભાજકની ચાવી હવે મિત્રો 4 ની વિભાજકની ચાવી જોઈએ હવે 8 ની વિભાજકની ચાવી જોઈએ 4 ની વિભાજકની ચાવી જો તમને આવડતી હશે તો 8 ની વિભાજકની ચાવી આવશે 4 ની ચાવીમાં દશક અને એકમ નો અંક હતો હવે 8 ની ચાવીમાં 100 દશક અને એકમ નો અંક એ ત્રણ સંખ્યા બને તો તે 8 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય છે તો સૌથી પહેલા આપણે એક ઉદાહરણ લઈએ તો 1248 4 ની ચાવીમાં આપણે છેલ્લા બે અંકો લેતા હતા 8 ની ચાવીમાં છેલ્લા 3 અંકો લેવાના એટલે 3 અંક લીધા તો આપણે કેટલા બન્યા 248 તો 248 ને 8 વડે ભાગશે તો ભાગવાના 8 અહીં તે છે એટલે ભાગ ના ચાલે નિસ્તુર હવે બની 24 8 કરી 24 અને મિત્રો તમને ભાગાકાર કરતા તો આવડે છે કે 4 માંથી 4 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 8 8 એટલા 8 0 0 0 તો છેલ્લા 100 દશક અને એકમ થી પંક્તિ સંખ્યા ને જો 8 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે વિશેષ ભાગી શકાય છે તો તેની ચાવી આપણે જોઈએ એ પહેલા આપણે 1248 ને 8 વડે ભાગી જોઈએ તો 8 ના ઘડિયામાં અહીંયા 1 છે તો ભાગ ના ચાલે 16 હવે આયા 12 તો 8 નું 16 વધી જાય આમ જોઈએ 12 માંથી 8 જાય તો 4 પણ તમે એને કટ કરીને પણ ભાગાકાર કરી શકો છો અહીંયા 0 અહીંયા 12 12 માંથી 8 જાય તો 4 ઉપરથી ઉતાર્યા 4 હવે 44 કાંતો 44 થી ઓછા લેવાના તો 8 5 40 8 6 48 તો 48 એ 44 કરતા વધી જાય છે એટલે 8 5 40 4 0 તો 8 48 આવે તો 48 એ
નવની ચાવી જેવી રીતે આપણે ત્રણની ચાવીમાં આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જે અંકોનો સરવાળો કરીએ અને જે સંખ્યા આવે તેને જો ત્રણ વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને ત્રણ વડે વિશેષ ભાગી શકાય. આમાં પણ એવું છે કે નવની ચાવીમાં આપેલી સંખ્યાનાથી બનતો અંકોનો સરવાળો જે આપેલી સંખ્યા હોય અને એ સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો તેને નવ વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને નવ વડે ભાગી શકાય છે. તો દાખલા તરીકે હું લઉં 8981. તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો આ આપણને સંખ્યા આપેલી છે એનો સરવાળો કરવાનો એટલે કે 8 વત્તા 9 વત્તા 9 વત્તા 1. તો 8 અને 9 17, 17 ને 9 26, 26 ને 1 27. તો આપણને મળ્યો 27. તો જવાબ મળ્યો 27. જો 27 ને 9 વડે વિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે વિશેષ ભાગી શકાય છે. તો 27 ને 9 વડે ભાગી શકાય તો હા હવે તારીખ 27. તો 27 ને 9 વડે ભાગી શકાય છે તો આપણે આજે આપણને આપેલી સંખ્યા છે 8991 એને 9 વડે આપણે ભાગી શકાય. તો 9 ના ઘડિયામાં 9 × 9 એટલે 8 કરતા મોટો આવ્યો એટલે ભાગ ના ચાલે ની 16. તો આપણે લખ્યું 89. તો 89 ક્યારે આવશે? 9 × 9 થઈ જાય એટલે 9 × 9 81. 9 માંથી 1 જાય તો 8, 8 માંથી 8 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 9, ફરી 89 આવ્યા એટલે 9 × 9 81. 9 માંથી 1 જાય તો 8, 8 માંથી 8 જાય તો 0, 8 × 0 = 0. ઉપરથી ઉતાર્યો 1. આપણો જવાબ આવ્યો 81. હવે 9 ના ઘડિયામાં 81 આવે છે તો હા 9 × 9 = 81. તો આપણને મળ્યો અને તમને અમુક રકમ પણ આપે છે અને એ રકમ પણ